वन्दे ब्रह्मपुरादिपं पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महान्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमा महिमा प्रवचन माला सौ ने साष्टांग प्रणाम जय हैप्पी वचनामृत द्विशताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव हैप्पी 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 श्री वचनामृत निरूपण ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના પાંચમા વચનાવ્રતમાં જે વચનામ્રતનું શીર્ષક છે અન્વય વ્યતિરેકનું જેમાં મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે અતિશય 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 ઉપકારક એવો આધ્યાત્મિક પ્રશ્ન મહારાજને પૂછ્યો કે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય કે એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય કે એ ઉપાય કરવાથી જીવાત્મા નિર્વાસની બની જાય બ્રહ્મરૂપ બની જાય માયા મુક્ત બની જાય એના માટે જન્મવર્ણના ફેરા મટી જાય અને અક્ષરધામનો અધિકારી થઈ જાય એવો એક ઉપાય બતાવો કે જેમાં તમામ 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 શાસ્ત્રોક્ત સાધના આવી જાય કેવી આધ્યાત્મિક બુદ્ધિમત્તા મુક્તાનંદ સ્વામીની પાસે છે અદભુત પ્રશ્ન મહારાજની આગળ વ્યક્ત કર્યો આપણે સૌ અંતરમાં ડોક્યો કરીએ ને તપાસ કરીએ વિચાર કરીએ કે આપણે મંદિરે શાના માટે જઈએ છીએ આપણે એકાદશી શાના માટે કરીએ છીએ માળા પૂજા શાના માટે કરીએ છીએ દેવ દર્શન શાના માટે કરીએ છીએ તીર્થયાત્રા શાના માટે કરીએ છીએ પ્રવચન પારાયણ વાર્તા શા માટે કરીએ છીએ કરાવીએ છીએ સાંભળીએ છીએ એની પાછળનું એક જ કારણ એક જ કારણ એ રહેલું છે આદિ અનાદિ કાળથી જીવાત્માની સાથે અહંતાની મમતા અજ્ઞાન વાસના સ્વભાવ પ્રકૃતિ મારું તારું વેરઝેર ઈર્ષા છળ કપટ પ્રપંચ વગેરે વળગેલા છે એ તમામની અંદરથી જીવાત્મા મુક્ત થાય અને જીવાત્મા જીવાત્માનો જીવાત્મા ભાવ તળી જાય બ્રહ્મ ભાવને પામે અને ભગવાનના ચરણકમણની સેવાનો અધિકાર એને પ્રાપ્ત થાય એટલા માટે આપણે સત્સંગ સેવા ભક્તિ ઉપાસના વગેરે કરીએ છીએ પણ આપણને મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન ઉપર મહારાજે એટલો સુંદર અને સરળ ઉપાય બતાવ્યો છે કે આ ઉપાયની અંદર તમામ તમામ સાધન આવી જાય છે એ ઉપાય આપણે ફરીથી વાંચીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનની વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનો મહાત્મા એ ચાર વાના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે પહેલો ઉપાય બતાવ્યો કે શ્રદ્ધા જોઈએ આપણને આપણા ભક્તિ માર્ગની અંદર આપણને પોતાના માટે શ્રદ્ધા નથી એ શ્રદ્ધા જેવી પ્રકારની હોવી જોઈએ એટલા પ્રમાણમાં નથી છે તો ખરી કંઈક અંશે છે એની ના નથી પણ મહારાજ જેટલા પ્રમાણમાં શ્રદ્ધાની વાત કરી રહ્યા છે એટલી શ્રદ્ધા આપણામાં નથી એટલા માટે આપણા સ્વભાવ પ્રકૃતિ તળતા નથી શ્રદ્ધાની માગણી ભગવાનની પાસે કરવાની જરૂર છે કે આ શ્રદ્ધા મારામાં આવે ત્યાર પછી ભગવાન અને ભગવાનના ભક્તના વચનમાં વિશ્વાસ અહીંયા મહારાજે હરિ અને હરિ જન વચનને વિશે વિશ્વાસ એવો શબ્દ પ્રયોગ કર્યો છે હરિના જન કોણ છે કે જેના હૈયામાં હરિ સિવાય કંઈ નથી હરિના જન કોણ છે જે આપણને દ્રષ્ટિ માત્રે કરીને આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિએ કરીને હરિનો સાક્ષાત્કાર કરાવે હરિના જન કોણ છે જેના ની અંદર હરિ કેતા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહ્યા છે એવા જે પરમ એકાંતિ ગુણાતી સંતના વચનમાં આપણને વિશ્વાસ આવે અને વિશ્વાસ એવો આવે કે રાતના બે વાગે ઊંઘમાંથી ઉઠાડીને પણ આપણને પૂછે કે તમારા ઈષ્ટદેવ કોણ છે તો વગર વિચારે આપણી જબાનો ઉપરથી ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ થાય આપણને પૂછવામાં આવે કે તમારા ગુરુ કોણ છે એ ઊંઘમાં પણ સુશોપિત અવસ્થાની અંદરથી પણ આપણને દ્રઢતા હોય કે મારા ગુરુ વર્તમાન સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે જેમણે મારું કાંડું પકડ્યું છે જેમણે મને વર્તમાન ધરાવ્યા છે જેણે દીક્ષા ભિક્ષા શિક્ષા આપી છે એ મારું આત્યંતિક કલ્યાણ કરવા વાળા છે અને જ્યારથી એમનું દર્શન થયું ત્યારથી મારું અત્યંત કલ્યાણ થઈ ચૂક્યું છે આવા પ્રકારના શબ્દો આપણા મનમાં રમમાણ હોય તો સમજવું કે આપણને ભગવાન અને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ છે એમના વચને કરીને માનવાનું છે મહારાજ સર્વોપરી છે એમના વચને કરીને માનવાનું છે કે ભગવાનના સંબંધવાળા તમામ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ દિવ્ય છે બ્રહ્મની મૂર્તિ છે અક્ષરધામના મુક્ત છે એમના વચને કરીને માનવાનું છે કે એ જે કહે તે આપણા માટે ઉગમણી દિશા એમાં ક્યારેય પણ તર્ક વિતર્ક ન થાય એવો વિશ્વાસ સૂર્ય મધ્યાહનમાં આકાશમાં તપતો હોય અને પિસ્તાળીસ ડિગ્રી તાપમાન આપણે સહન કરી શકતા હોઈએ કરતા હોઈએ એવા બપોરના બારેક વાગ્યાના સમયની અંદર આપણને ગુરુ હરિમોહન સ્વામી મહારાજ એમ કે અત્યારે દિવસ નથી રાત્રિ છે અને તે વખતે આપણે વિવેક ખાતર મર્યાદા ખાતર એમને રાજી કરવા ખાતર બોલીએ કે હા સ્વામી અત્યારે દિવસ નથી રાત્રિ છે એ શબ્દાર્થ રીતે વિશ્વાસ થયો પણ એ કહે પ્રમાણે દિવસ ને રાત્રિ માનવી સો ટકા સત્યપણે માનવી કે દિવસ અને રાત્રિનું નિર્માણ કરવાવાળા અને સૂર્ય અને ચંદ્રને ઉદયસ્થપણે પમાડવાવાળા ભગવાન પુરૂષોત્તમ નારાયણ છે અને એના ધારકા સંત કહે છે માટે એમાં સંશય ન કરવાનો હોય આવી રીતનો વિશ્વાસ જ્યારે આપણે એના વચનમાં રાખીએ ત્યાર પછી આપણી વાસનાની નિવૃત્તિ થાય છે એમના વચનમાં વિશ્વાસ બહુ મોટી વાત છે એટલા માટે ભજન ભક્તિ સેવા સમાગમ કથા વાર્તા કીર્તન જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરવાની છે મનગમતી રીતે નહીં પરંતુ સંતના વચનમાં વિશ્વાસ રાખીને કરવાની છે

वचन मा विश्वास राखी भजनमा मा भी वचन विश्वास राखी भजनमा मा भी पूरव केरा पाप तारा तो जाशे बलि पूरव केरा पाप तारा तो जाशे बलि ભજ લે ભગવાન સાચા સંતને મળી મહારાજે જે શબ્દો કહ્યા એ દેવાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં વડ્યા સાચા સંતને મળીને ભજન કરી લે એમના વચનમાં વિશ્વાસ રાખીને જે આજ્ઞા કરે એમાં કોઈ જાતનો તર્ક વિતર્ક શંકા કુશંકા કર્યા સિવાય તો મૂકીને કેવળ અને કેવળ એમને રાજી કરવાની ભાવનાથી એમની આજ્ઞાથી નગારો વગાડીશ ઘંટડી છાણ છાણવાસીદો કરીશ ઝાડુ પોતા કરીશ કે વાસણ ઉટકીશ કે મંદિરના પાયા ખોદીશ કે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલે છે તો શતાબ્દી સેવક તરીકે માણસ માણસ પાસે જઈને ગુણાતી સંતના મહિમાની વાતો કરીશ એમાં પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી તારા જન્મ જન્મમાં પાપ છે બળીને ભસ્મીભૂત થઈ જશે અને કયા પાપની વાત અહીં આગળ કરે છે આપણાથી જાણતા અજાણતા કીડી મકોડી મરાઈ ગઈ જાણતા અજાણતા વાણી દ્વારા કોઈના મનને હૃદયને ઠેસ પહોંચે એવી પ્રકારનું બોલાઈ ગયું તો એના માટે ઠાકોરજીને પ્રાર્થના કરીએ માળા કરીએ દંડવત કરીએ સ્વામિનારાયણ નામનું ભજન કરીએ તો એ પાપ તો સહજ રીતે બળી જાય પણ અનાદિના જે પાપ છે હું અને મારું દેહ અને દેહના સંબંધી વિશે હહમ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ એ મોટા મોટું પાપ છે એ પાપને બાળવું હોય તો સંતના વચનમાં વિશ્વાસ રાખીને સાધના કરો એવું તો માનતા જ નહીં કે તમને કથાવાર્તા કરતા આવડે પારાયણ અને પ્રવચન કરતા આવડે અને બીજી કેટલી બધી આધ્યાત્મિક ક્રિયાઓ મંદિરની અંદર કરતા આવડતી હોય ને તમારા પાપ બળી જાય એ ખોટું છે એ સાચું પણ છે સારું પણ છે કરવું પણ જોઈએ કથા વાર્તા કરતા ન આવડતું હોય પ્રવચન કરતા ન આવડતું હોય પણ ગુણાતી સંતના વચને કરીને વિશ્વાસ રાખીને ઘંટડી ખખડાવે ને જાડુપોતા કરે ને મંદિરના પાયાના ખોદવાનું કામ કરે એને કરીને વાસનાની નિવૃત્તિ થવાની છે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર અક્ષરસ્વામી હતા અને એ પાયાના ખોદવાના કાર્યની અંદર સેવામાં જોડાયા સાયામાવાળી આવા ભગવાન અને સંત બિરાજતા હોય ત્યાં આગળ કેટલાક આસુરી તત્વો પણ માયા પણ હોય કોઈએ આવીને અક્ષર સ્વામીને કહું કે આ સાધુ તો તમને મજૂરી કરાવી કરાવી મારી નાખશે પણ તમારું આત્મજ્ઞાન નહીં થાય અત્યંતી કલ્યાણ નહીં થાય જ્ઞાન વગર મુક્તિ થતી નથી વેદો ઉપનિષદો કહે છે વૃતે જ્ઞાનાન્ન મુક્તિ તમે વિદિત અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય જ્ઞાન વગર મુક્તિ નથી તમને વચનામ્રત સ્વામીની વાતો સ્વામિનારાયણનો સિદ્ધાંત એ બધું કઈ જ્ઞાન છે આવા શબ્દો કાનમાં નાખ્યા અને અક્ષર સ્વામીને થયું કે વાત તો સાચી છે કુસંગ્યના શબ્દો આપણને સૌને જલ્દીથી અસર કરતા હોય છે અને એવા અસર કરી ગયા કે પોતે મોડા પડી ગયા બીજે દિવસે પોતે પાયા ખોદવાની સેવામાં ન ગયા અને શાસ્ત્રીજી મહારાજ કથા વાર્તા કરતા હતા ત્યાં બેસી ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું અક્ષર સ્વામી પાયા ખોદવાની સેવામાં નથી જવું મૌન રહ્યા ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું સ્વામી પાયા ખોદવાની સેવામાં જાઓ તો આ અક્ષર સ્વામીએ નિષ્કપટ ભાવે નિર્માની પણ શાસ્ત્રીજી મહારાજને કહ્યું સ્વામી મેં તો એવું સાંભળ્યું છે કે જ્ઞાન વગર કલ્યાણ નથી તમે અમારી પાસે પાયા ખોદાવીને આ બધા મંદિરો ઉભા કરો એમાં અમને જ્ઞાન શું થવાનું અને અમારું કલ્યાણ કઈ રીતે શાસ્ત્રીજી મહારાજ પોતાના આસન ઉપરથી ઉભા થયા અને અક્ષર સ્વામી પાસે આવી અને એના કપાળની અંદર ચાંદલો કરી માથા ઉપર અવયવસ્થ મૂક્યો અને કહ્યું જાઓ તમને જ્ઞાન આપ્યું અને એ અક્ષરસ્વામીને બસો ને બાસઠ વચનામૃત કડકડાટ કંઠસ્થ થઈ ગયા અને વચનાવ્રતની સાંકળીઓ પોતે જોડતા કયા વચનાવ્રતમાં મહારાજના સર્વોપરીપણાની વાતો છે કયા વચનાવ્રતમાં સંતના મહિમાની વાતો છે કયા વચનાવ્રતમાં અક્ષરબ્રહ્મના મહિમાની વાતો છે કયા વચનાવ્રતની અંદર નિર્વાસનિક થવાની વાતો છે એક પણ જાતનો પાઠ લીધા સિવાય શાસ્ત્રીજી મહારાજ કૃપા દ્રષ્ટિ કરીને એના કપાળમાં ચાંદલો કરીને અક્ષય પુરુષોત્તમના ઉપાસનાનો સિદ્ધાંતનું જ્ઞાન હૃદયંગમ કરાવી દીધું સિદ્ધ કરાવી દીધું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે સંતના વચનમાં વિશ્વાસ રાખીને સાધના કરવાની છે એમાં તર્ક વિતર્ક કરવાનો ન હોય હું ઘણી વખત ઊંડાણપૂર્વક મારી જાત સાથે ગોઠડી કરવા માટે બેસું ત્યારે અંદરથી એવો આત્મધ્વનિ નીકળે અને મને વિચાર આવે કે વર્ષો સુધી મોટી મોટી વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણો પ્રવચનો વાર્તા કર્યા અને કેટલાક સંતો અને હરિભક્તો એવા છે કે રસોડામાં સેવા કરતા હોય પીરસવાની સેવા કરતા હોય ચરણ કમાણની બુટચપર સાચવાની સેવા કરતા હોય છાણ વાસીદું કરતા હોય થોડા સમયના માટે એવું પણ થાય કે આ બધા કરતા હું મોટો કારણ કે હું જ્ઞાન પીરસું છું અને આટલા બધા હરિભક્તોને મહિમાની વાતો કરું છું માટે એના કરતા હું મોટો પણ અંદરથી એવો ધ્વનિ નીકળે કે તમે વ્યાસ પીઠ ઉપર બેસીને જે જ્ઞાન પીરસો છો જે તમને ફળ મળવાનું છે કદાચ એનાથી આનંદ ગણું મોટું ફળ બુટ ચપ્પલ સાચવવા વાળા ભક્તને વાસણ ઉટકવા વાળા ભક્તને મળશે કારણ કે અહીંયા તમે કઈ સેવા કરો છો એની મહત્તા નથી કોની આજ્ઞાથી કોના ભાવથી કેટલા મહિમાથી કેટલા ઉત્સાહથી કેટલા ઉમંગથી સેવા કરો છો એના ઉપર આ આધ્યાત્મિક ગણિત છે સંતના વચને કરીને ઘંટડી ખખડાવે તો પણ એ બ્રહ્મરૂપી વર્ત્યો કહેવાય અને ગુણાથી સંત કૃપા કરીને એની વાસનાની નિવૃત્તિ કરશે નિર્વાસનિક બનાવી દેશે અતિ અગત્યનો ઉપાય છે હું અને મારું ટળતા નથી બળતા નથી વાસના એટલે હું અને મારું ये वो तो मानता मानताज नहीं कि भगवा कपड़ा पेहरी लीधा एट निर्वासनिक भगवा कपड़ा पहरवा एक बाह्य त्याग छे परंतु आंतरिक त्याग अहंकारो त्याग ममता त्याग वैर् ईर्षा भावनो त्याग देहाभिमान त्याग स्वभाव त्याग पुता मनगमता स्वभाव त्याग ભગવાનને સંત કહે એ પ્રમાણે કરવું એવી પ્રકારનો નિર્ધાર જેણે કરી રાખ્યો હોય તો સમજવું કે એણે ભગવા કપડા પહેર્યા સાર્થક છે ગળામાં કંઠી ધારણ કરી તે સાર્થક છે વાસનાની નિવૃત્તિ આપણાથી નહીં થાય નિર્વાસનિક આપણાથી નહીં થવાય એના માટે મહારાજે જે ઉપાય બતાવ્યો છે કે એક જ પલ્લામાં આ ઉપાય મૂકવાનો તો તમામ સાધન કરતા પણ એ ઉપાયની મહત્તા વધી જાય છે ભગવાન અને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ એ મુદ્દો અતિ અગત્યનો છે અને અનુસંધાનમાં આપણે વિશેષ વાતો વિવરણ નિરૂપણ આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે મહારાજે આ જે ઉપાય બતાવ્યા છે જે મુદ્દો નિર્વાસિત થવા માટેનો બતાવ્યો છે એના સામૂહ મારી નજર રહે એ મુદ્દો હાથમાં આવે એના સામૂહ નજર રહે એને પકડી રાખીએ એ માર્ગે ને એ દિશામાં અમે ચાલીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિને આપણને સૌને મહારાજ અને સ્વામી આપે એવી એમના કમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો કાલે સાંભળીશો સૌના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ